ભરૂચ ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે પર બંને તરફની હોટલોને એન્ટ્રી એક્ઝિટ બનાવવાના ફરમાન સામે હોટલ સંચાલકો ભરૂચ ખાતેની નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કચેરીએ પહોંચી જઈને રજૂઆત કરી હતી અતિવ્યસ્ત હાઇવે નેશનલ હાઇવે અડતાલીસ પર હોટલો પેટ્રોલ પંપ દુકાનો સહિતના વ્યવસાયિકોને લઈ એન્ટ્રી એક્ઝિટના અભાવે સર્જાતા અકસ્માતો સામે એનએચઆઈએ કાર્યવાહી શરૂ કરતા હોટેલિયાનો વિરોધમાં ઉતર્યા છે વડોદરાથી વાપી સુધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નિયમ મુજબ એન્ટ્રી અને એક્ઝિટ ન હોય એનએચઆઈએ નોટિસો આપી કાર્યવાહી હાથ ધરી છે હાઇવેને આડીને આવેલી હોટલો ધાબા પેટ્રોલ પંપ શોરૂમો દુકાનો સહિત અન્ય વ્યવસાયિકોને એન્ટ્રી એક્ઝિટ આપવા નેશનલ હાઇવે ઓથોરિટીએ તાકીદ કરી છે જેને લઈ ખોદકામ તેમજ પરમિશન અને બેંક ગેરંટીના ત્રણ લાખ જેટલી રકમને લઈ વડોદરા ભરૂચ અને દક્ષિણ ગુજરાતના હોટલિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે ગુજરાત હોટલ એસોસિએશને આ અંગે અગાઉ પીએમઓ અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ રજૂઆત કરી હતી આજે મંગળવારે ભરૂચ અને વડોદરાના હાઇવેની હોટલોના માલિકોએ ભરૂચ એનએચએઆઈની કચેરીએ ઉમટી જઈ યોગ્ય કરવા આવેદન પાઠવી રજૂઆત કરી હતી આગામી સમયમાં જો હાઇવેની હોટલોને એનએચએઆઈ દ્વારા કનડગત દૂર કરી યોગ્ય રાહત નહીં અપાય તો હોટલો બંધ કરી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે